હેલો ભક્તો, આજે માઘ સ્નાનનો પ્રારંભ થાય છે. આ માઘ માસના પવિત્ર માસમાં અનેક પ્રકારના નાના મોટા વ્રતો કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે, આવું શાસ્ત્રનું વિધાન છે. ઘણા બધા ભક્તો સમુદ્ર સ્નાન કરતા હોય છે, તે અનુકૂળતા ન હોય તો વાવ કૂવામાં કે પછી નદીના કોઈ ધરાઓમાં સ્નાન કરતા હોય, તળાવમાં કરતા હોય, એ અનુકૂળતા ન હોય તો ઘણા બધા જ માટલા સ્નાન કરતા હોય છે. ભગવાનને રાજી કરવા માટે આવા બધા જ ભગવાનના ભક્તો શ્રદ્ધા સહિત નાના મોટા સાધન કરતા હોય છે. આ શરીર વડે કરીને ભગવાનને રાજી કરવા અને પ્રભુને પામી જવા માટેનું સાધન જેટલું થઈ શકે એટલું કરવા માટેના પ્રત્યેકે આગ્રહી રહેવું જોઈએ. બહુ શરીરને અતિ લાલન પાલન કરવાથી ભગવાનની ભક્તિમાં ઘણી બધી જ આપણને હાનિ પહોંચતી હોય છે. માટે દેહાત્મ બુદ્ધિ રાખ્યા વિના આ શરીર ખમી શકતું હોય એવા સાધન ભગવત પ્રસન્નતા માટે ભગવાનના ભક્તે કરવા જોઈએ તપસ્યાના માધ્યમથી. માનો કે ઠંડા પાણીએ સ્નાન કરવા માટેનું આપણું શરીર ના ખમતું હોય તો એકટાણા કરવા, ચાંદ્રણ વ્રત કરવા, ધાણા પાણા વ્રત કરવા, ફળાહાર ઉપર રહેવું, ફળફળ ઉપર રહેવું, દૂધ ઉપર રહેવું, એમ કરીને ભગવાનની ભક્તિ વિશેષને વિશેષ કરવી, એ બધું ન થઈ શકે તો ભગવાનના મહાપરમ એવા ભાગવત એકાંતિક સંત આપને પોતાને જે મળ્યા હોય ને પોતાની શ્રદ્ધા જે સંતમાં જોડાઈ હોય અને પોતાનો વિશ્વાસ જે સંતમાં જોડાયેલો હોય તો એનો મન કર્મ વચન કે કરીને સમાગમ કરી અને એની સેવા પરિચર્યા યજ્ઞચિત નાની મોટી કરવી, એ પણ એક મહા મોટા વ્રત કરતાં પણ વધુ ફળદાયી છે. અને ભગવાન શ્રીહરિએ આપણને એટલા માટે જ આજે આ શ્રીહરિ યાગનો યોગ આપ્યો છે અને એનો 54મો દિવસ આપણો પ્રારંભ થઈ રહ્યો છે, 53 દિવસ પૂર્ણ થયા. આજ પવિત્ર દિવસે ભગવાન શ્રીહરિએ ડભાણમાં મહારુદ્ર યજ્ઞ કરેલો સંવંત 1867ની સાલમાં, અને પરમાત્માએ તપસ્યા માટેનો સંદેશો આવા બધા જ સત્કર્મોના માધ્યમથી આપણને સૌ કોઈને આપ્યો છે. તો આજે આપણો 60 દિવસનો ચાલી રહેલો આ શ્રીહરિ યાગ, એમાં ઘણા બધા સંતો, પાર્ષદો, સાધકો, હરિભક્તો, બહેનો ધાણા પાણા એકટાણા ફળાહાર જેવા વ્રતો કરે છે અને આખો દિવસ વચનામૃતના પાઠ, સ્વામિનારાયણ મહામંત્રનું અનુષ્ઠાન આદિ ભક્તિ ભગવાનને પ્રસન્ન કરવા માટે 53 દિવસથી કરી રહ્યા છે. એનો આજે 54મો દિવસનો પ્રારંભ છે. નિમિત્ત વિના, ઉત્સવના માધ્યમ વિના જીવ પરમાત્માની ભક્તિમાં યા તો વ્રત તપમાં ઓછો જોડાય, પણ કંઈક આવક નિમિત્ત હોય તો બધા વ્રતો, તપ, અનુષ્ઠાનો, ધ્યાન, ભજન, જપ, સંત સમાગમ, સેવા પરિચર્યા આ વગેરે વગેરે યજ્ઞમાં જોડાતા હોય છે. રૂપાળા ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવના પૂર્વ પ્રસંગો અને દિવસોમાં ઘણા બધા હરિભક્તો બહેનો શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળનું સમગ્ર પરિસર, એના સમગ્ર વિભાગોની સફાઈ કરવી, ચોખ્ખાઈ રાખવી અને મંડપની તૈયારી કરવી, એના સુશોભનની તૈયારી કરવી, એના માટે પણ ઘણી બધી સેવા રાત્રિ દિવસ ઉજાગર ખેંચીને પણ કરતા હોય છે. આ મહા મોટો એક યજ્ઞ છે,
પણ ભગવાનની સ્મૃતિ સહિત થાય તો અતિ ફળદાયી છે. કેવળને કેવળ કર્તવ્યને લક્ષ્યમાં રાખીને, ફરજને લક્ષ્યમાં રાખીને કાંઈક કાંઈક ગુપ્ત રીતે પોતાનું માન પ્રતિષ્ઠા મોભો કે અહમ પોષવા માટે થતું હોય તો તેનું ફળ ખરું પણ એવું હોય. મહારાજની મૂર્તિને લક્ષ્યમાં રાખીને, મહારાજનો રાજીપો લક્ષ્યમાં રાખીને ડૂબીને જો આ સેવા પરિચર્યા અને વ્રત તપ થતા હોય, સત્સંગ થતો હોય તો ભગવાન શ્રી હરિ એનાથી બહુ જ રાજી થાય છે એમ મધ્યના 54ના વચનામૃતમાં શ્રીજી મહારાજે આપણે સહુ કોઈને પવિત્ર સંદેશો આપ્યો છે કે મારો રાજ્યપો કેવી રીતે થાય તો હું તમને બતાવું. એમ કહીને મહારાજે બતાવ્યું છે કે ભાગવતના એકાદશ સ્કંદમાં ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે કે હે ઉદ્ધવ, હું યજ્ઞ યોગ વ્રત તપ દાન પુણ્ય કરીને જેવો વશ નથી થતો તેવો સત્સંગ કરીને હું વશ થાવું છું. તો સર્વ સાધન કરતાં સત્સંગ અધિક કયો? તો સર્વ સાધન કરતાં જેણે સત્સંગ અધિક જાણ્યો હોય એનું લક્ષણ કેવું હોય? ભગવાન શ્રી હરિએ સંતોના પ્રત્યુત્તરના સમાધાનના અસંતોષના અંતે પ્રભુએ સમાધાન આપતા પછી બતાવ્યું છે. મહારાજ કે ભગવાનના સંતને વિશે અતિશય આત્મબુદ્ધિ કેવી? તો કે જેમ કોઈ રાજા હોય અને એને એકને એક દીકરો મોટી ઉંમરે જન્મ હોય અને અતિ લાડ કરાવતા હોય ને એ દીકરો ગમે તેવી રંજાડ કરે, ગમે તેવા ગામમાં રાડે લઈને આવે, કોઈ છોકરાને મારે વગેરે વગેરે તોફાન કરે, એની ઘણી બધી રાજા પાસે રાવ આવતી હોય તેમ છતાંય રાજાને તે કુંવરનો કોઈ દિવસ અભાવ નથી આવતો. મહારાજ કે ભગવાનના સંતને વિશે જેને એવી આત્મબુદ્ધિ થાય ભગવાનના ભક્તને વિશે, તો મહારાજ કહે આ બધા સાધનથી જેવા ભગવાન પ્રસન્ન થાય છે ને તેથી અધિક પણ આ સમજણથી પરમાત્મા અતિશય પ્રસન્ન થાય છે, રાજી થાય છે. આ મહા મોટો યજ્ઞ છે. આ યજ્ઞની ફળશ્રુતિ અક્ષરધામમાં શ્રીહરિની મૂર્તિની સેવાની આ ફળશ્રુતિ છે. અને આવો ભગવાને આપણને સૌ કોઈને યોગ આપ્યો છે. તો ભગવાને કહ્યું કે યોગ યાગ વ્રત તપ સાધન માત્ર તીર્થ વ્રત વગેરે વગેરે એને કરીને હું વશ નથી થતો તેવો સત્સંગે કરીને વશ થાઉં છું. આ એનું ફળ છે સત્સંગનું. તો ભગવાનના સંતનો સમાગમ કરવો અને સમાગમ કરતા સંત આપણા સ્વભાવ ઉપર કોઈ વાતનો પ્રહાર કરે અને આપણા સ્વભાવ છોડાવવા માટે આપણને કદાચ કડવું વચન કહે તો એને આપણા પરમશ્વરે એમ કહ્યું છે કે સહન કરવું, પરંતુ એમાં દુખાઈ ન જવું, માનના કારણે સત્સંગ કે સંતનો આશ્રય છોડી ન દેવો અને કદાચ માનના કારણે સત્સંગનો યા તો સંતનો સંગ છોડી દે તો પછી જીવનું કલ્યાણ ક્યાં કાળે થઈ છે. અને માન તો માણસ ગમે તેટલું ઈચ્છે તો પણ કદાચ મળશે તો પણ વધતું જશે અને ભયંકર નુકસાની પહોંચાડશે. માટે માન તો ન મળે ને તો ઘટતું જાય ને મળે તો વધતું જાય. આ માનના સંદર્ભમાં કારણે આવું બીજ પીડું છે અંદર. જેમ જેમ મળે તેમ વધતું જાય, ન મળે તો ઘટતું જાય. અને સમજદાર જો ભગવાનનો ભક્ત હોય તો એને મળે કે ન મળે એ દ્રષ્ટિમાં વસ્તુ હોતી નથી. કેમ? એ ભગવત પ્રસન્નતા માટે વ્રત તપ વગેરે સાધન કરતો હોય છે. એ કોઈને બતાવવા માટે કે પોતાની પ્રશંસા કે માન માટે કરતો હોતો નથી. એટલે તો મહારાજે રતનજી અને મિયાજીનું દૃષ્ટાંત આપ્યું. મહારાજ કેવી રીતે નિર્માણીપણે ભગવાનની ભક્તિ
સંત સમાગમ સેવા પરિચર્યા સત્સંગની વગેરે વગેરે તો કોઈક જ કરતા હોય. બાકી તો મહારાજ કે માનનો સ્વાદ આવે એટલે જીવ ભગવાનની ભક્તિ કરે છે. ભગવાનની ભક્તિમાં માનનો સ્વાદ ન આવે તો ભગવાનની ભક્તિ પણ કરવી સારી લાગતી નથી. એને મજાની મહારાજે અદ્ભુત વાત બતાવી છે અને આ જ વાતનો સંદર્ભ ભગવાન શ્રીએ પ્રથમના 54માં પણ લીધો છે, બતાવ્યો છે. એમાં પણ ભગવાન શ્રીહરિને મુક્તાન સામે પ્રશ્ન કર્યો છે. ભાગવતના 11 સ્કંદમાં કહ્યા છે ભાગવત ધર્મનું પોષણ અને જીવને મોક્ષનું દ્વાર ખુલ્લું થાય એનું હે મહારાજ શું સાધન છે, એવું કે જેણે કરીને ભાગવત ધર્મનું પોષણ થાય, માયાને તરે, મોક્ષનું દ્વાર ખુલ્લું થાય. ત્યારે ભગવાન શ્રીહરિએ એ પ્રશ્નના સંદર્ભે પ્રત્યુત્તર આપતા પ્રભુએ એ જ કહ્યું છે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને નિષ્કામ ભક્તિ યુક્ત ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત એને વિશે આત્મબુદ્ધિ તો કે કેવી, તો કે પ્રસંગ મજરમ પાસ મહાત્મા ન કવયો વિદુષ એવ સાધુસો મોક્ષ દ્વારમ અપાવર્તમ. એવી ભગવાનના સંતને વિશે આત્મબુદ્ધિ થાય તો એ સંતના સમાગમે કરીને ભાગવત ધર્મનું પોષણ થાય છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત પરમાત્માની નિષ્કામ ભક્તિના ગુણ એનામાં આવિર્ભાવ પામે છે એને ભાગવત ધર્મ કહ્યો છે. અને એનાથી જ જીવ એકાંતિક સ્થિતિને પામે છે અને એકાંતિક સ્થિતિને પામેલો આત્મા પરમાત્માની ભક્તિ કરતાં કરતાં તે સંતની સેવા પરિચર્યા કરતાં કરતાં એકાંતિક સ્થિતિને પામ્યા પછી તે સંતનો આશ્રય જો ન છૂટે તો એની મરજીમાં રહીને આરાધના કરતા 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 નિર્વિકલ્પ અતિ ઉત્તમ નિશ્ચય એને દ્રઢ થાય છે. અને નિર્વિકલ્પ સ્થિતિને પામેલો આત્મા મહારાજ કે એને જ અમે તદાત્મક પણ કહીએ છીએ. બહુ અદ્ભુત વાત છે. આ મોટો યજ્ઞ છે, બહુ મહા મોટી ફળશ્રુતિ છે. બધા સાધન કરતાં શ્રેષ્ઠ સાધન બતાવ્યું. જે સાધનોથી એટલા ભગવાન નથી પ્રસન્ન થતા એવા પરમાત્મા સત્સંગે કરીને વશ થાય છે અને પ્રસન્ન થાય છે. માટે આપણે સૌ કોઈ આ બધા સાધનમાં શ્રદ્ધા તો રાખવી જોઈએ, કરવા જોઈએ, પણ સંત સમાગમમાં, સંત મહાત્મયમાં વધુ ને વધુ શ્રદ્ધા આપણે દૃઢ કરવી પડે. સારંગપુરનું 18મું પણ એમ કહે છે કે જે શ્રદ્ધાવાન પુરુષ હોય ને સાચા સંતનો સંગ મળે ને તેના વચન વિશે જો શ્રદ્ધાવાન થાય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત પરમાત્માની નિષ્કામ ભક્તિના ગુણ તે આત્માને વિશે આવે છે ત્યારે આત્મા અતિશય પ્રકાશવાન થાય છે. જે આત્મા પ્રકાશવાન થયો તે પોતાના સ્વરૂપને જાણી શકે છે, જોઈ શકે છે અને પોતાના આત્મામાં જેમ દીવામાં ઉડી ઉડીને પતંગિયા કે બીજી બધી જીવાત આવતી હોય તેમ પોતાના આત્માને વિશે ઉડી ઉડીને કોઈ માન, કોઈ સન્માન, કોઈ પ્રતિષ્ઠા, કોઈ અપમાન, કોઈ સફળતા, કોઈ નિષ્ફળતા, કોઈ દુઃખ, કોઈ સુખ, ક્યાંક પોતાનું ધાર્યું, ક્યાંક પોતાનું ધાર્યું નથી વગેરે વગેરે રૂપી જીવાત આવીને ઉડી ઉડીને પડતી હોય
પરંતુ સંત કૃપાને, સંત સમાગમથી ને પ્રભુ ભક્તિથી અને નિષ્કામ ભક્તિને યોગ્ય કરીને આત્મા એટલો બધો પ્રકાશવાન થયો છે, એટલાના પ્રકાશમાં ઓલું બધું જે આવે છે ને એ બધું બળી જાય છે, એટલે આત્માને કોઈ સ્પર્શતો નથી. એટલે સુખદેવજી મહારાજ અને ઋષભદેવ ભગવાનના પુત્ર જડ ભરતની જેમ અને સુખમુનિની જેમ, બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીની જેમ આત્મા વિરક્ત રહે છે, એને કોઈ પણ બાબત સ્પર્શી શકતી નથી. કારણ કે એવી પરમાત્માની ભક્તિ કરીને, પરમાત્માના પ્રકાશ છે કરીને આત્મા પોતે એવો પ્રકાશિત થયો છે, એટલે એનામાં તમામ અક્ષરના બધા જ ગુણ આવિર્ભાવ પામ્યા છે. એટલે તે આત્મા એવો નિર્વિકાર થયેલો છે અને એવી નિર્વિકલ્પ સ્થિતિને પામેલો આત્મા છે. આ યજ્ઞની આ ફળશ્રુતિ મેં તમને બતાવી. કયો યજ્ઞ? તો કે સંતને વિશે આત્મબુદ્ધિ રૂપી યજ્ઞ. સંતના સમાગમ રૂપી યજ્ઞ, સંત વચનમાં વર્તવા રૂપી યજ્ઞ, સંતની અનુવૃત્તિ રૂપી વર્તવા રૂપી યજ્ઞ, સંતની મરજી સમજવા રૂપી યાગ, એની આ ફળશ્રુતિ ભગવાન સહજાનંદ સ્વામીએ બતાવી છે, ભગવાન વ્યાસજીએ ભાગવતજીમાં બતાવી છે, ભગવાન વ્યાસજીએ મહાભારતમાં બતાવી છે, વાલ્મીકિ અને તુલસીદાસે રામાયણમાં બતાવી છે, ભગવાન કૃષ્ણે ગીતાજીમાં બતાવી છે, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી અને વચનામૃત ગ્રંથમાં બતાવી છે, અને આપણા મહાપુરુષોએ આચરીને બતાવી છે. કેવી આત્મબુદ્ધિ હતી જો પર્વતભાઈને. મહારાજ સંતોને નિર્સ્વાદી વર્તમાન આપે અને પર્વતભાઈ નિર્સ્વાદી વર્તમાન ચાલુ કરે. ભયંકર દુષ્કાળના સમયમાં પણ લોયા નરેશુરા ખાચર ભગવાન શ્રીહરિ પાસે પ્રાર્થના કરી, વિનંતી કરી, કરગરી રડી અને 50-50 સંતોને પોતાને ઘેર સેવા પરિચર્ય કરીને રાજીપો પ્રાપ્ત કરવા માટે થઈને લઈ જાય અને રાખે. ભયંકર દુષ્કાળનું વર્ષ હતું. જે દુષ્કાળના વર્ષમાં પોતાના પરિવારના પોષણ કરવાના પ્રશ્ન હોય અને એમાં 40-50 સંતોનું મંડળ ત્યાં રાખી અને એનું પોષણ કરવાનું, ઘણી બધી સમસ્યાઓ, ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. પણ કેવી આત્મબુદ્ધિ હશે, આ કેવો મોટો યજ્ઞ કહેવાય. પરમાત્મા આ યજ્ઞથી પ્રસન્ન થયેલા પર્વતભાઈને અખંડ ભગવાન શ્રીહરિની મૂર્તિ અનુભવાતી ત્યાં એની ફળશ્રુતિની સિદ્ધિ હતી. ઘણી વખત આપણે મનમાં એમ થાય કે પર્વતભાઈની આવી સ્થિતિ હતી કેમ, કેવી રીતે બંધાઈ? તો આવી રીતે બંધાઈ. ગુરુ રામાનંદ સ્વામીના વખતથી એવી ગુરુ નિષ્ઠા અને ગુરુ ભક્તિ અચળ હતી કે જેની ગુરુ ભક્તિને અને ગુરુ નિષ્ઠાને કોઈ ડેમેજ ન કરી શક્યું, કોઈ કારણ ન કરી શક્યું, કોઈ સંગ ન કરી શકે, કોઈ શબ્દ ન કરી શકે, કોઈ શાસ્ત્ર ન કરી શકે, કોઈ પરિસ્થિતિ ડેમેજ ન કરી શકે, સુખ દુઃખ ડેમેજ ન કરી શકે. આવી એને ગુરુ નિષ્ઠાને ગુરુ ભક્તિ આ મહાપુરુષોના જીવનમાં હતી અને એવી આત્મબુદ્ધિ હતી કે ગુરુ રામાનંદ સ્વામી ગમે તેટલું ખીજાય, ગમે તેટલું વઢે વગર વાંકે, વઢે વગર વાંકે, ખીજાય વગર વાંકે, કાઢી મૂકે અને હળહળ અપમાન કરે તો પણ રંચ માત્ર મુખની રેખા જરાય પણ સંકોચાતી નહોતી, કરમાતી નહોતી. આપણે તો ઘણી વખત નાની બાબતમાં પણ રિહામણીના છોડની જેમ બધું સંકોચાઈ જતું હોય છે આપણને. વગડામાં રિહામણીનો છોડ થાય, તમે જોયો હોય, નાની એવી વેલ હોય એના પાંદડા જરાક આંગળી અડાડો ને એટલે મને પાંદડામાં બીડાઈ જાય, સંકોચાઈ જાય. શું કરવા?
તો એ આપણને કહે છે કે મને અડ્યો કેમ, તારાથી અડાય કેમ મને. ઘડીભર થાય ને તો એ પત્તા પાસે ધીમે 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 આમ પોળા થઈને પાછા ખીલવા માંડે, ખડખડાટ હસતા હોય ને વરી પાસે આંગળી અડાડો એટલે વરી પાછા બીડાઈ જાય. માણસ મોક્ષની વાતમાં ખબર નહીં કે કેટલો બધો બેદરકાર રહેતો હોય છે. સમજમાં નહીં આવતું માણસને કે હું ભગવાનને પામવા માટે આરાધના ભક્તિ સેવા પરિચર્ય વ્રત તપ કરી શુદ્ધાનુ પુણ્ય કરું છું કે તે જગતની પ્રશંસાને વાહવા અને ખુશામતી પ્રાપ્ત કરવા માટે હું આ બધું કરું છું. આટલી સમજ માણસમાં નથી આવતી. જો આવી જાય તો મહાકૃતાર્થ આત્મા થઈ જાય એવો મહાપવિત્ર યોગ છે. આ સત્સંગની અલૌકિક રીત. આ સત્સંગમાં મહારાજે આપણને જે કંઈ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આ સદગુણો આપણને બતાવ્યા છે, આપ્યા છે. શાસ્ત્રો આપ્યા, મંદિરો આપ્યા, મૂર્તિ આપી, આચાર્યો આપ્યા, સાધુ આપ્યા, હરિભક્તો આપ્યા. આ કદું કેટલું બધું શ્રેષ્ઠ ઉત્તમ આપણને ભગવાને ફળ આપ્યું છે. પણ ઘણી વખત આપણને આ અમર ફળ ખાતા નથી આવડતું. આપ્યું તો આત્માદેવને ફળ એક સંન્યાસી સંતે કે લે આ તારી પત્નીને આપજે ને ખાઈશે ને તો તારે પુત્ર પ્રાપ્તિની જે ઈચ્છા છે, સંકલ્પ છે તે પૂર્તિ થઈશે. લઈ ગયો એની પત્નીને આપ્યું, કહ્યું કે દેવી આ ફળ તું ખા, મને એક સંન્યાસી કે સંતે આપ્યું છે, આપણે ત્યાં પારણીઓ બંધાય છે, શેર માટેની ખોટ પુરાય છે. પરંતુ ધૂંધલીની બુદ્ધિ ઊંધી, એની બેનની સલાહથી એ ફળ ન ખાધું. એની બેને શંકા નાખી. આપણા જીવનમાં પણ આવો બનતો હોય છે. સંત સમાગમ કરતા હોય, સેવા પરિચર્યા કરતા હોય તો એમાં ઘણા બધા શંકા નાખવા માટેના આવા બધા જ ધૂંધલીના બેન જેવા મળતા હોય છે. એની બેને કહ્યું કે તું પણ ગાંડી છો ને બુદ્ધિ વગરની છો ને, એમ કોઈ સાધુની જોરીમાંથી ફળ આપેલું એમ ખાવાથી છોકરા થતા છે. અને વાત સાચી હોય તો એ ફળ ગાયને ખવડાવી દે, પછી તો સંવાદ ઘણો છે લાંબો. એ ગાયને ખવડાવ્યું, આને ન ખાધું. કેમ? આ તો સંત પ્રસાદ, આ તો ચિંતામણી હતી. મારા બાપ સંકલ્પ કરે એટલે સિદ્ધ થાય. ભાગવતનો ઇતિહાસ મહાત્માનો કહેશે કે ગાયને ખવડાવ્યું ને ગાય થકી બાળકનો જન્મ થયો. સંત ફળ હતું એટલે મહાભાગવત એકાંતિક સંત બન્યો. આ ધરતી ઉપર ઊભા ઊભા સૂર્યનારાયણ સાથે વાતો કરી શકે એવું સામર્થ્ય પ્રાપ્ત કર્યું. પ્રેત્યોને પામેલા આત્માઓના પણ ઉદ્ધાર કરી શકે પરમાત્માના ચરિત્રો ગાયને એવો સમર્થ પુરુષ થયો. માટે આપણે વિચારવું જોઈએ કે સત્સંગ રૂપી, સંતના અમૃત રૂપી આપણે કોઈ અમર ફળ આપે તો એમાં કોઈ કદાચ આપણે શંકા નાખવા માટે થઈને આવે તો મહારાજ કહે તે વાત ન માનવી. એમ મહારાજે સારંગપુરના 10મામાં પણ કહ્યું છે કે જે અધર્મી આ જગતમાં લોકો હોય ને એને સંત સમાગમ ગમતો તો નથી, પણ બીજા કોઈ કરતા હોય ને તો એ કરવા વાળાને પણ વારે છે. આમ મહારાજે લખ્યું છે, ધર્મી અને અધર્મી બે પ્રકારના આ જગતમાં મનુષ્ય હોય છે. સારંગપુરથી નીકળ્યા ખાંભડા ગામના પાદરે પીપળના વૃક્ષ નીચે ગામના લોકોએ ઢોલિયો લાવી દીધો, એના ઉપર બેસીને એ ગામના લોકો પાસે મહારાજ આ વાત કરી છે, ધર્મી અને અધર્મીની. તો આપણા કાનમાં કદાચ કોઈ એવો શબ્દ મૂકે તો આપણે વિચારવું જોઈએ કે આ તો પરમાત્માએ મને સત્સંગ રૂપી, સંત રૂપી આવું અમૃત આપ્યું છે, અમૃત ફળ આપ્યું છે, ચિંતામણી આપી છે,
કલ્પવૃક્ષ આપ્યું છે તો પછી કેનારો છો ને ભલે ને ગમે તે બુંગણ ભૂગતો હોય, પણ મને મળ્યું એ તો સત્ય છે. એ ખાઈશ તો હું અમર બની જઈશ, આત્યંત કલ્યાણનો ભોગતા હું બની જઈશ, પરમાત્માની મૂર્તિના ચરણ કમળની સેવાનો અધિકારી હું આ ફળથી બની જઈશ. કેનારો છો ને જે કહેતો હોય તે એની દ્રષ્ટિ છે, એનો વિચાર છે. બુદ્ધિશાળી માણસ હોય ને તો એ થોડુંક એવું વિચારે. મહારાજે બીજું પણ દ્રષ્ટાંત આના સંદર્ભે આપ્યું છે. કોઈ એમ કહે કે તું કૂવામાં પડ, તો એણે કરીને કૂવામાં પડાય નહીં. આપણે પોતે વિચારવું જોઈએ કે કૂવામાં પડ્યા પછી જીવતો રહીશ, મરી જઈશ, હાથ પગ ભાંગશે, તૂટશે, હાજર રહેશે, એમ આપણને કોઈ કદાચ ભગવાનના એવા ભાગવત એકાંતિક સંતનો સમાગમ કરતાં કોઈ વારે, યા તો એમાં ખોટા કોઈ કાનમાં શબ્દ, ખોટા ખ્યાલોના કાનમાં શબ્દ નાખે, તો આપણે પોતે વિચારવું જોઈએ. કારણ કે આ તો ચિંતામણી છે, કલ્પવૃક્ષ છે, અમર ફળ છે, અને એ ખાઈને કાંઈક કાંઈક બધા ગંધાતા જીવ, જે ગોબરા જીવ હતા ને, એ પુરુષોત્તમ નારાયણને ગમે ને એવા બનીને એના ખોળામાં બેસી શક્યા, એવું સામર્થ્યને પામી ગયેલાની કથાઓ આપણા સંપ્રદાયમાં, ઇતર ગ્રંથોમાં ને ઇતર પરમહંસોની કલમે અને ભાગવતજીમાં ભગવાન વ્યાસજીની કલમે બહુ જ પારાવાર લખાયેલા છે. આને બુદ્ધિશાળી અને સુજ્ઞ અને સાણો પુરુષ કહેવાય. મહારાજે બીજાને તો જાડી બુદ્ધિ નાખીતા છે. આખા જગતનો વ્યવહાર કરતો હોય તોય મહારાજ કે પોતાના કલ્યાણનું સાધન કે પોતાના કલ્યાણનું કારણ વિચારી ન શકતો હોય તો મહારાજ કે એ તો જાડી બુદ્ધિનો છે. અને એ બુદ્ધિ એની ચોજાડી મહારાજે કહી છે કે જે બુદ્ધિ કલ્યાણના મોક્ષના કામમાં નથી આવતી. આવી બધી વાતો ભગવાન શ્રીહરિએ આપણને સૌ કોઈને બતાવી છે. મારા તમારા જીવનમાં કોઈ કોઈ જગ્યાએ આવી ઘટનાઓ બનતી હોય અને આપણને કોઈ એ સંત ફળ આપેલું ખાવા અટકાવતા હોય, એ તો એમાં શંકા ઊભી કરીને આપણને સંશયાત્મક બુદ્ધિ કરી અને એ ફળથી વંચિત રાખવા માટે એની ઈર્ષા કદાચ આવ્યો એ કોઈ રૂપક ભજવતી હોય, તો આપણે પોતે પંડે એટલું જ્ઞાન સમજણ કેળવવી જોઈએ અને વિચારવું જોઈએ કે મને મળ્યું છે તે શું છે અને આ વાત કરી રહ્યો તે શું છે. એટલું મહારાજ કે વિચારવું જોઈએ અને દેહ અભિમાનીથી દૂર રહેવું જોઈએ. મહારાજ કે દેહ અભિમાની એના વિષયનું સ્વભાવનું ભગવાનના સંત મુક્તાનંદ સ્વામી જેવા ખંડન કરે તો તલવારે લઈને માથું કાપી નાખે એવો દ્રોહ કરે, અને એનો જે સંગ કરે તો એને પણ પોતાના જેવા તે સંતનો અવગુણ ગાય ભરાવી અને પોતાના જેવા જ એને વિમુખ કરે. લોયાનું છઠ્ઠું મહારાજે આમાં આ વાત બતાવી છે. હવે મોક્ષની બહુ સરળ વાત. પ્રસાદાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો, પ્રથમનો 78મો, મહારાજ મોક્ષનો હેતો શું? બહુ સીધી વાત બતાવી મહારાજે. મહારાજ કે ભગવાનના સંત જેમ કહે તેમ સંશય રહિત થકો કરે, મોક્ષનો હેતુ બતાવ્યો. કેવી મજાની મીઠી વાત છે. આવટું કંઈ કદ બહુ નાનું છે પ્રત્યુત્તરનું અને પ્રશ્નનું, પણ ફળ તો મહામોટું વિરાટ છે. જેણે જેણે ભગવાનના સંતના વચનના વિશ્વાસે આવી રીતે આરાધના કરી એ બધા જ મહાપુરુષો, કોઈ ભેણા નહોતા, અંગોઠા સાફ હતા, કોઈ કોઈ પાસે ધન સંપત્તિ નહોતી, રહેવા માટે સારા મકાનો નહોતા, પહેરવા માટે સારા કપડાંય નહોતા, મેલા ઘેલા લગર વગર ફાટેલ તૂટેલ થીગડા મારેલા કપડાં અને ઘાસના ઝૂંપડામાં રહેતા હતા મહાપુરુષો, પણ એ ભગવાનના સંતના વચનોમાં જો એને શ્રદ્ધાને વિશ્વાસ અટલ બાંધી દીધો ને પરોત્પ્રાહી કર્યો તો એ મહાપુરુષો એવા મહામુક્ત સ્થિતિને પામી ગયા. એના પ્રસંગો એક નહીં પણ હજારો નહીં, લાખો નહીં પણ કરોડો પ્રસંગો છે.
સિદ્ધાનંદ સ્વામી તો વાતે વાતે લખે છે કે આવા ભક્તોના પ્રસંગો લખતા લખતા તો સ્વામી કહે હું થાકી જાઉં છું ને થોડુંક લખાય છે, જેવું છે એવું તો લખાતું નથી. આ એટલું બધું મહાત્મય મહાપુરુષો જાણતા હતા ને તે મહાપુરુષોએ લખ્યું છે. બોલો હે ને, આજે આપણે બહુ ભાગ્યશાળી છીએ કે વાલા ભક્તો એવા સંતોની એવા હરિભક્તોની આપણને સૌ કોઈને પરિચર્યા મળી છે, સેવા મળી છે, યોગ મળ્યો છે. એટલે એમાં આપણું મનરૂપી ધૂંધલીની બેન કે પછી આપણી ઈર્ષારૂપી ધૂંધલીની બેન કે મત્સરરૂપી કે બીજા દોષરૂપી કે સંગરૂપી આવું કોઈ આપણને કદાચ મળી જાય તો વિચારું હે ને. આ કંઈ મંત્રીનો આ જગતમાં કંઈ અત્યારે કંઈ ખાલીપો નથી, અભાવ નથી કે દેવ આ એનો થોડોક અભાવ છે આ જગતમાં અત્યારે, એ તો હોય જ. પણ માં કઈ કઈ વિચારવું જોઈએ, જો મતલબ આપણે વિચારવું જોઈએ. મંત્રી તો મંથન કરીને આપણને રામથી દૂર કરવા માટેનો પ્રયત્ન કરે, એ તો એનો સ્વભાવ છે, ઈર્ષા કરવાનો. પણ આપણે વિચારવું જોઈએ ને, મહારાજે હું કહ્યું શ્રદ્ધાએ સહિત અને ઈચ્છાએ રહિત ભક્તિ કરે તે અમને ગમે છે, કહ્યું ને મહારાજે, શ્રદ્ધાએ સહિત અને ઈર્ષાએ રહિત ભક્તિ કરે તે અમને ગમે છે. દસમામાં વરી પાછું મહારાજે એવું કહ્યું, પેલા ચોથા વચરાતમાં મહારાજે એવું કહ્યું પ્રથમના. મહારાજ કે ઈર્ષા કરવી તો નારાજીના જેવી કરવી, જે ઈર્ષાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થતો હોય એવી ઈર્ષાનો ભગવાનના ભક્તે ત્યાગ કરવો, નહીતર આવો અવસર ફરીને આપણને મળશે કે કેમ ખબર નથી. મુક્તાન સ્વામીએ આપણને મૂલ્ય સમજાવતા કહ્યું છે, હે માવજી મુજ પર ખૂબ અટળક ઢણા મારું મંદિર એ ધામ કી ધૂ સુખ તણા સિંધુ સહેજે મણા શ્યામળો તમ થકી મારું કારજ સિંધુ સુખ તણા સિંધુ મળ્યા, મહા સુખનો સાગર મને મળ્યો. પુરુષોત્તમ અક્ષરધામના અધિપતિ મહાસુખનો આવો આપણને નિધિ પ્રાપ્ત થયો. પછી ખાબોચિયા અને સરોવર પાસે શા માટે આપણે અપેક્ષા રાખીને સમય બગાડવો જોઈએ? બાકી બધો જ કોઈ નાના સરોવર યા તો કોઈ નાના ખાબોચિયા છે, એની પાસે આપણે સુખોની અપેક્ષા રાખીએ તો બિચારું ખાબોચિયું તે આપણા પેટની તરસ બુઝાવી કેટલીક શકે એની કેટલીક ક્ષમતા. માટે આ લોકની ધન સંપત્તિ અને આ લોકની સુખાકારીની અપેક્ષાએ કરીને મોહે કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણના ચરણની ઉપાસના એનો નિષ્ઠા એની આશ્રય મૂકીને ઇતર જગ્યાએ મારે તમારે બીજી કોઈ પણ સુખની કે બીજી ત્રીજી અપેક્ષા રાખવી ના જોઈએ. જે કાંઈ એ સુખ પૂરતી કે અપેક્ષા પૂરતી થવાની છે એ ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના ભક્તિ અને એના આશ્રયથી જ થશે. અત્યાર સુધી આ બ્રહ્માંડમાં એવું બન્યું નથી કે પરબ્રહ્મ પરમાત્માની ઉપાસના મૂકી એનો આશ્રય અને નિષ્ઠા મૂકીને ઇતર જગ્યાએ સુખ સમૃદ્ધિ મેળવાના પ્રયત્ન કરનારા પુરુષો સફળ થયા હોય એવું કોઈ જગ્યાએ નથી લખાણું.
અને ભગવાન પુરુષોત્તમ નારાયણની ઉપાસના ભક્તિ કરી અને એને અનુસરીને એની મરજીમાં રહીને એના મહાપુરુષોની મરજીમાં રહી અને નાની એવી આરાધના કરીને નાની એવી તપસ્યા કરીને તોય બહુ જ મહા મોટા ફળને પામી ગયા. એના ઇતિહાસો બધા અઢળક લખાણા છે, એમાં કોઈ નિષ્ફળ નથી ગયા, બધા સફળ થયા. એને ભલે નાની કરી આરાધના એને, પણ બહુ સફળ થયા. કેવી આરાધના કરી, કેવી તપસ્યા કરી, કહું તમને? દુબળી ભટ્ટે આઠાના આપ્યા, આ એની તપસ્યા, એનો યોગ, યજ્ઞ કહો તો યજ્ઞ, દાન કહો તો દાન, કેટલા આપ્યા? આઠાના આપ્યા. એ આઠાનામાં અક્ષરધામનો અધિકારી થઈ ગયો, ભગવાન પુરુષોત્તમ નારાયણની ચરણની સેવાને પામી ગયો આઠાનામાં. ઓલો ખેડૂતનો છોકરો ઘઉંના એક મુઠ્ઠી પોંખમાં અક્ષરધામની સુખને પામી ગયો. બ્રહ્માનંદ સ્વામીને એક મુઠ્ઠી ઘઉંનો પોંખ આપ્યો, આ એનો યજ્ઞ કહો, આ એની તપસ્યા કહો, આ એનું દાન કહો, અને ભામાશા કહો તોય ભલે, જે કહો તોય ભલે, પણ એક મુઠ્ઠી પોંખમાં ભગવાન સ્વામિનારાયણના મૂર્તિના સુખને પામી ગયો. જે સુખને માટે મહા મોટા તપસ્વીઓ બિચારા કેટલી કઠિન સાધનાઓને તપસ્યાઓ કરતા હોય, અને કોઈ કોઈ પ્રસંગોની ઇતિહાસો એવા છે કે પોતાના મસ્તક ખાંડીને કે પછી પોતાના દીકરાઓના મસ્તક ખાંડીને, યા તો પોતાની નારીનું દાન કરીને, યા તો પોતાના શરીર ગર્વથી વધારે આવીને, યા તો પોતાનું સર્વસ્વ બધું અર્પણ કરીને પહેરા લુગડે ઘર બહાર છોડીને નીકળી ગયા મહાપુરુષો. આવી બધી ઘણી બધી કથાઓ આપણા ગ્રંથોમાં લખાયેલી છે, અને ગ્રંથો આવ્યા પ્રસંગોથી ખીચોખીચ ભર્યા છે. પણ ખબર નહીં આપણા ભારત દેશની સબરી થોડાક બોરમાં પ્રભુને પામી ગઈ. સુખ્યા માલણ થોડાક ફળને પરમાત્માને અર્પણ કરી અને પરમાત્માને પામી જાય. ત્રિવ્રકા એટલે કુબજા નામની એક ગરીબ કંસની દાસી પરમાત્માને કટોરામાં રહેલું ચંદન એની અર્ચા કરી અને ચાંદલો કરે, એટલી વાતમાં તે પરમાત્માને પામી જાય, પોતાનું કુરૂપ ઉડી જાય અને તે કુબજા સુંદર રૂપાળી નવ યુવાન બને. વાંચીએ આપણા બધા ગ્રંથોને, એના યજ્ઞ બોલો. એ કટોરામાં ચંદન લઈને જાતી હતી આમ તો કંસને ચરચવા, રસ્તામાં ભગવાન મેળા બજારમાં તે ઠાકોરજીને ચર્ચી દીધું, તો હવે એ ભગવાનના બાળ પ્રદેશમાં એડ કરીને એક ચાંદલો કર્યો, એમાં કેટલું ચંદન વપરાણ હોય છે, અને ભગવાનને પામી ગઈ. બોલો, માટે વિચાર કરીએ કે ઠાકોરજી આપણને આવા બધા કેટલા શ્રેષ્ઠ યોગ આપ્યા છે. કોઈ એક તપસ્વી સાધક ગિરનારની પરિક્રમા કરતો તો દંડવટ કરતા કરતા, દંડવટ કરતા કરતા ગિરનારની પરિક્રમા કરતો હતો. ભગવાન સ્વામિનારાયણના સંત નૃસિંહાનંદ સ્વામી ચાલતા ચાલતા ત્યાંથી પસાર થયા, નીકળ્યા ત્યારે પેલા પુરુષને પૂછ્યું કે શું કરો છો તપસ્વી? બસ આ ગિરનારની પરિક્રમા કરું છું પ્રભુ પ્રાપ્તિ માટે. નૃસિંહાનંદ સ્વામી કે મને એક દંડવટ કરીને તો તને પરમાત્માનું ધામ અપાઈ દઉં હું. એક દંડવટ કરતો પેલો કે એમ ન કરું, રસ્તામાં આવો થઈ જાય તો થઈ જાય. આમ જીવની છે ને સમજણમાં કંઈક ફેર રહેશે, એટલે મહારાજે લખ્યું છે પ્રથમના 27માં કે ભગવાન ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ
મહારાજ કહે છે કે સમજણમાં ફેર રહે છે. એક દંડવડ જો નૃસિંહાનંદ સ્વામીને કર્યો હોત ને તો અક્ષરધામની પ્રાપ્તિ થત. બહુ ઇતિહાસો પ્રસંગો છે. દયાથી ભગવાને જીવને કેવી મહાનતા આપી, કેવું સુખ આપ્યું. ભગવાન શ્રીહરિ થોડાક પરમહંસો અને હરિભક્તોની સાથે પધરામણી નીકળેલા અને ગામમાં એક ગ્રસ્તની કોઈ ડોશીમાં ઘરના આંગણે બેઠી બેઠી છાણા થાપતી હતી. મહારાજને દયા આવી તે ત્યાં ઊભા રહ્યા. મહારાજ કે ડોશીમાં, હા સ્વામિનારાયણ એમ બોલો છો એ તમારું કલ્યાણ કરું કે અક્ષરધામનું સુખ આપી દઉં. ડોશી કે, ના હો સ્વામિનારાયણ એવું ન બોલાય. અરે રામ બોલો ડોશીમાં. ના હો કે ન બોલી. સુરાખાચર ને એમ થયું કે અભાગણી ભગવાન પુરુષોત્તમ નારાયણ સામે ચાલીને એને કલ્યાણનું સુખ આપવા માટે આવ્યા છે અને આ ડોશી રહી જાય છે કલ્યાણથી. તે ગમે તેમ કરીને આનું કલ્યાણ તો કરું છું. એને તાજા છાણા થાપ્યા હતા. સુરાખાચરે જોડા પહેરેલા ચામડાના બૂટ. તે સ્વામિનારાયણ 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 કરતાં કરતાં મીંડા ખૂંધવા, અને ઓલી ડોશીનો પીતો ગયો. હે મારો પીટ્યો કે સ્વામિનારાયણીઓ મારા છાણા ભાંગી નાખ્યા. હે સ્વામિનારાયણીએ મારા છાણા ભાંગી નાખ્યા. એ મારા પીટ્યા સ્વામિનારાયણીએ મારા છાણા ભાંગી નાખ્યા. મહારાજ કે, જાતર હવે અંતકાળ આવે તે તેડો આવીશ તને. માવજી મુજ પર અઢળક ડણા, મારું મંદિરિયો એ ધામ કીધો. પ્રભુ એટલો એવો વૈશ્વ અઢળક ઢેડો પ્રભુ એવો મહા સુખ આપ્યું જીવને. શું લખ્યું ખબર? એ દિન દુર્બળ તણી એ પીડ જાણી તમે, મુજ પર મહેરયતી સે કરી. દિન દુર્બળ, આવ નિર્બળ આત્મા તો કેવો છે, આવ નિર્બળ છે. હે હા, એ આત્માને તમે જોવો તો નહીં જેવી જેવી વસ્તુ હોય ને એ એને પછાડીને ઊંધે કાઢ નાખી દે. આટલો દુર્બળ આત્મા, આવ નિર્જ આવ ન જેવી હો કે જેનું મૂલ્ય જરાય ન હોય એવી આવ ગંદાતી વસ્તુ. કોઈ ત્રાસે ને એ મરેલું પશુ ઢોર ખાતું હોય ને પછી ધોકો લઈને તગડ જોઈજો લો તમે. જો ગમે તેટલા ધોકા મારો ને તો એટલું મૂકશે નહીં. શું કેવું છે? હાવ ગંધાતો નકારો, માથું ફાટી જાય એવી દુર્ગંધ મારતી હોય. પણ ગમે તેમ ધોકા મારો ને તો એ કોઈ ત્રુસે નહીં, મૂકે નહીં. થોડુંક આઘું હોઈ જાય વરી પાછો આવે. વરી ધોકો મારો વરી પાછો આઘું હોઈ જાય વરી પાછો આવે. પણ ઓલું ગંધાતો માસે ને અહીંની આસક્તિ નથી છૂટતી. એને સેમ જીવની પરિસ્થિતિ આપણે જો કહીએ ને તો એમ જ છે. ભગવાનના મોટા સત્પુરુષ ધોકો મારે એ વિષય છોડાવવા માટે, અને જીવ પાછો તોય 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 પાછો એ વિષયમાં ચોટે. એને ધોકો મારે મતલબ કે ખંડન કરે, ખોટું બતાવે કે તું આમાં બંધાણો છો, ભલા માણા ખોટું સાવે, આમાં કંઈ માલ નથી. જો છોડી દે આ બાયનું ખાવા પીવાનું, તમાકુ દારૂ બધું છોડી દે, ઈંડા માંસ છોડી દે, આમાં કાંઈ માલ નથી, વગેરે વગેરે મહાપુરુષો આપણને છોડાવે, વચનરૂપી ધોકા મારે તો જીવ ઘડીભર આખો જાય અને વેરી પાછો જઈને એ જ વિષયમાં પાછો ચોટે. પણ છોડે નહીં એને.
માટે પરમાત્માએ આપણા ઉપર ખૂબ જ મહેર કરી છે અને બહુ જ કૃપા પ્રભુએ કરી છે. માટે વાળા ભક્તો, આજે આપણો શ્રી હરિ યાગનો 54મો દિવસ એનો પ્રારંભ થઈ રહ્યો છે. હવે તો ઘણા દિવસો બાકી રહ્યા હે. 31 તારીખે તો આપણે યાગની સમાપ્તિ થશે, પણ ગઈકાલે યજ્ઞાર્થીઓને મેં કહ્યું હતું કે યજ્ઞની સમાપ્તિ ન કરતા એ તો આ લોકની વ્યવસ્થાના ભાગરૂપે હોય છે. મેં બતાવ્યા તે યજ્ઞ ભગવાનના ભક્તો અખંડ કરતા રહે, અખંડ સંત સમાગમ કરતા રહે. કેમ તો મહારાજ ભગવાને એવું કહ્યું છે કે યોગ, યાગ, વ્રત, તપ, તીર્થ, દાન, પુણ્ય, એનાથી હું વશ નથી થતો, તેવો વશ સત્સંગે કરીને થાઉં છું. માટે સત્સંગ અખંડ કરતા રહીએ, આ અખંડ યજ્ઞ છે. અને એટલે આપણા ગુરુદેવે પણ આપણને શીખ આપી છે કે છોકરાઓ, રોજ સંત સમાગમ કરજો. હે ને, સંત સમાગમ કીજે હો, સંત સમાગમ કીજે, નિસદિન સંત સમાગમ કરો. કેવી રીતે કરો? તો સ્વામી કહે છે કે માન તજી, અભિમાન તજી, માન તજી, સંતન કે મુખ સે પ્રેમ રસ પીજે. તો જે સંતનો સમાગમ કરે છે ને તે કેવા છે તો એ પણ બતાવ્યું, એની ઓળખાણ કરાવી. કદાચ આપણે ના ઓળખી શકતા હોય તો એમણે ઓળખાવ્યા. સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી. પરમાત્મા જેટલા દયાળુ કૃપાળુ છે, જેટલા મહાન છે, જેટલા ધીરજવાન છે, એવા ભગવાનના સંત એટલા ધીરજવાન, એટલા કૃપાળુ, એટલા દયાળુ. આપણે એની વાતને માની ન માની, સ્વીકારીએ ન સ્વીકારીએ, તો એકને એક વાત કૈરાજ કરે, કૈરાજ કરે, ભાઈ ભગવાન ભજો, ભગવાન ભજો. જગતનો મોહ છોડો, વિષયનો મોહ છોડો, ભગવાનની ભક્તિ કરો, ભગવાનની ભક્તિ કરો. 18 વખત આનંદમાં આવી અદ્ભુતાનંદ સ્વામી મહારાજની આજ્ઞા કરીને, લોકોને વાત કરીને, લોકો માર મારી, ગાળો ઉડાડી, છાણ ઉડાડી, માર મારી, ગામ બહાર કાઢી મૂકે. વરી પાછા બીજા દિવસે આવે, ભાઈ પટેલિયાઓ, હે શેઠિયાઓ, ભગવાન ભજો, ભગવાન ભજો. વરી પાછા ઓલા અપમાન કરીને કાઢી મૂકે તો 18 વખત બોલો. પરમ હિતકારી, હિતકારી શબ્દ ન મીકો ને, પરમ હિતકારી. પ્રગટ પ્રભુ પદ કરાવત પ્રીતિ, એને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરાવવા સિવાય આપણી પાસે કોઈ અપેક્ષા નહીં, કોઈ ઈચ્છા નહીં. એવી સંતની ઓળખાણ પણ આપણને આપણા ગુરુદેવે કરાવી છે કે છોકરાઓ, કદાચ તમે ના ઓળખી શકો, તમારી ભૂમિકા કદાચ એટલી બધી ઊંચી ના હોય, તો તમને મળેલા સંતને તમે ના ઓળખી શકો, પણ બેટા હું ઓળખું છું, હું દીકરા એને ઓળખું છું, માટે તને ઓળખાણ આપું છું કે તે સંત આવા છે, પરમ હિતકારી છે. પ્રભુ સમ છે. વચનાવત ગ્રંથમાં, ભાગવતજીમાં વગેરે વગેરે ગ્રંથોમાં મુક્તાનંદ સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીએ, પ્રેમાનંદ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ તો કેટલું મહાત્મ્ય લખ્યું છે, પારાવાર મહાત્મ્ય લખ્યું છે. બોલો, પારાવાર. ચાલો, હવે એવું મહાત્મ્ય જેને સમજાયું હતું અને એવી જેને પ્રીતિ હતી ભગવાનના મહાસત્પુરુષોમાં,
તે કથામાં મારે તમારે પ્રવેશ કરવો છે. ભગવાન શ્રી હરિએ અનેક વિદ્ધ ગ્રામ્ય વિસ્તારોમાં વિચરણ કરીને આપણને અદ્ભુત બધી વાતો સમજાવી છે કે સંત સમાગમ કરી અને ભક્તો કેવી કેવી મહાસ્થિતિને પામ્યા. તો તેવા હરિભક્તોના મહાત્મ્યની કથાઓમાં આપણે આગળ પ્રવેશ કરીએ. પૂર્વ 19મો તરંગ 5મો. શ્રીહરિએ ધર્મવંશી અને અધર્મવંશીના લક્ષણ અને તેનું ફળ કહ્યા છે. શ્રીહરિએ ફૂલદોલનો ઉત્સવ ગઢપુરમાં કરવો છે તેમ નક્કી કરીને સૌ સંતોને હરિભક્તોને ત્યાં બોલાવી લીધા. અમદાવાદની આસપાસના જે હરિભક્તો હતા તે બધા પોતાની ગાડીઓ લઈ અને ગઢપુર આવ્યા, જેનો ગણે પાર આવતો ન હતો. તમે બધા તે એવી રીતે હવની ગાડીઓ લઈને રૂપાળા ઘનશ્યામ મહારાજના પાટોત્સવમાં આવતીકાલે આવજો. અને આવતીકાલે શરૂ થાય છે 26મી જાન્યુઆરીના પવિત્ર દિવસે બપોર પછી પોથી યાત્રા ધામધૂમથી નીકળશે અને રૂપાળા ઘનશ્યામ મહારાજનો 8મો વાર્ષિક પાટોત્સવનો પ્રારંભ થશે. માટે હવ ગાડા ગાડી ઘોડા ગાડી રથ જે કંઈ મળે તેમ, મોટરસાઇકલ ફોર વ્હીલ ગાડી જીપ સકડો જે મળે પણ લઈ લઈ અને આવજો, અવસર છે આવો, ફરીને નહીં મળે. આવું હરિભક્તોને સમજાયું તો ઠેઠ અમદાવાદથી ભુજથી આમાં આંધ્રપ્રદેશથી રાજસ્થાનથી ઉત્તરપ્રદેશથી બિહાર બાજુથી લખનઉ બાજુથી આમ જુદા જુદા પ્રદેશો અને વિસ્તારોમાંથી પણ ભક્તો ભગવાન શ્રીહરિ આવો મહા મોટો ઉત્સવ કરે છે ને એનું દર્શન કરવા માટે ને લાભ લેવા માટે આવતા હતા. તે હરિભક્તો રસોઈનું સીધું અને ઓઢવા પાથરો વગેરેની આવશ્યક ચીજોને પોતાની ગાડીમાં મૂકીને આવ્યા હતા. સમય એવો હતો ને બધો, પહોંચતા પહોંચતા રસ્તામાં કેટલી રાત્રો રોકાવી પડે, રસ્તામાં પોતાને જમવાનું બળદ ને કાંસારો ઓઢવા પાથરવાનું હરિભક્તો બધા સાથે લાવતા. એ વખતે આવી બધી ઉતારાની બીજી ત્રીજી સગવડ ત્યાં ક્યાં હતી? આપણને તો ભગવાને કૃપા કરીને આ બધી સગવડતા આપી છે, એટલે બધાને વિનંતી કરું હાથ જોડીને કે રૂપાળા ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવમાં પધારો, તો હાંકડ મોકડ કરીને બધા પડ્યા રહીજો. એ હાંકડ મોકડ કરીને ભીડામાં રહીશો ને તો અંદરથી બધું ચોખ્ખું થાય છે. ભીડામાં નહીં રહીને તો ચોખ્ખું નહીં થાય. આપણી ઘણી વખત આદતો એવી હોય છે ને, એટલે પછી આપણને ભીડો ગમતો નથી, એટલે ઘણા કહેતા હોય કે મારે તો પ્રાઇવેટ રૂમ જોઈએ એમ સેપરેટ. એમ આ બધી સેપરેટે તો આપણને છે ને હવે પાયમાલ કરી નાખ્યા. સ્વભાવ જ આપણા વધારે રહે એને ઘટવા જ ન દીધા. માટે છે ને પ્રસંગો ગમે ત્યાં, ખાલી સંસ્કારધામ ગુરુકુલની વાત નથી કરતો, ગમે ત્યાં ઉત્સવ સમયમાં જઈને ત્યારે જેવો ઉતારો મળ્યો એ હાંકડ મોકળ ભોગવીને પણ તે મહોત્સવનો લાભ પૂરેપૂરો લેવો. નરી સગવડતામાં જ આપણે છે ને જવું નહીં એમ. ચરોતર પ્રદેશના જે હરિભક્તો હતા તે પણ પોતપોતાની ગાડીઓ લઈને આવ્યા, તેમનો પણ ભાર ન હતો. હરિભક્તો પોતપોતાનો જરૂરી સામાન લાવ્યા હતા, તેમાં જેટલા નવા નવા હરિભક્તો હતા અને જેઓ સત્સંગની તથા સમયની રીતને સમજતા ન હતા તેમને તે ગામના બધા જૂના હરિભક્તો નવા હરિભક્તોને સત્સંગમાં જે રીતે રહેવું જોઈએ તેવી રીતે હેતથી સમજાવતા, પણ અપમાન કરીને એક તૂણો ચાલ એક ઉભર આગળ આગો જા આગો જા આવા ને આવા હેલા આવો એમ નહીં, હાથ જોડીને ભગત
ઠાકોરજીના દર્શન આવી રીતે કરાય. બહેનો ઘડીક ઊભા રહીશું, હું જરાક સગવડતા કરું, સંતો બેઠા છે અથવા દર્શન કરે છે, તો સંતોને જરાક વિનંતી કરીને દૂર કરું, પછી આપ દર્શન કરવા માટે પધારો. બહુ સારું કર્યું, આજ તમે રૂપાળા ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે પધાર્યા, અમે દૈન દૈન થઈ ગયા, થોડીક વ્યવસ્થા કરીએ આપો. પછી બહેનો ભક્તો, આ ભાવથી રૂપાળા ઘનશ્યામ મહારાજના દર્શન કરો. આવી રીતે વિવેકથી જેને સત્સંગ નહોતો તેને તે હરિભક્તો સત્સંગનું મહાત્મ્ય સમજાવતા, અવિવેકથી નહીં. અટ ઉવા ડાંગરી ગયો અહીંથી, આમ જેમ કૂતરાને અડુડું કરતા હોય ને એમ કરતા હોય બોલો. એટલે એમ ના કરાય. કોઈ દર્શનાર્થી આવ્યા હોય, કોઈ અનર્થી આવ્યા હોય. મહારાજે શું લખ્યું શિક્ષાભદ્રીમાં, કોઈ અનાર્થી આવે તો આદર થકી એની સંભાવના કરવી, એટલે આદરથી જમાડવા. ઘણી વખત આપણે સેવા કરતા હોય પીરસવાની, બીજી ત્રીજી, પણ આવી ભૂલો ભાઈ જબરી કરતા હોય, એટલે એ આપણી ભૂલના કારણે સંસ્થાને બહુ ધક્કો લાગતો હોય છે, જેની આપણને ખબર ન હોય પણ સંતોને ખબર હોય કે આ સંસ્થાને કેટલો ધક્કો લાગે છે આપણી વેખરી વાણીથી. માટે જે હરિભક્તો સેવા કરતા હોય તે વિભાગના બધા જ હરિભક્તોએ અને સંતોએ, એટલે કે અમારે બધાએ આ વિવેક શીખવો બહુ જરૂરી છે. કોઈનો અપમાન તો મત કરો, તિરસ્કાર તો મત કરો. અમે ગમે ત્યારે પધરામણી આવી તો કોઈ બહેનોની આવી રીતે કોઈ તિરસ્કાર કરીને બહેનોનું અપમાન ન કરે, એ મહારાજને પસંદ નથી. હા, મર્યાદા બરાબર જરૂરી છે, મર્યાદાનો ભંગ ન પણ થવો જોઈએ, પણ મર્યાદાનો ભંગ ન થવાના કારણે કે ન થવા દેવાના કારણે આપણે નારી શક્તિનું અપમાન કરવું એ પણ એક મહારાજને ન ગમતી વાત છે, એ ન કરાય. વિવેકથી કહેવાય કે બહેનો, સંતો આવે છે, આ બધી સંતોની મર્યાદા હોય તો તમે એક બાજુ થોડાક દૂર ઊભા રહીશો અથવા એક બાજુ દૂર તમે રહેશો, સુખેથી રહે. વિવેક વિનયથી આપણે કહીએ ને તો સમજાયને, સુખેથી રહે. અપમાન કરીને આપણે જો આ બધી વ્યવસ્થા ગોઠવીએ ને તો તે બહેનોનું પણ દિલ દુભાય. કોઈનું દિલ દુભાય એવી તો વાણી ભગવાનના ભક્તને કદી પણ ન બોલાય, સ્વપ્નમાંય ન બોલાય મારા બાપ. એટલે આવો બધો અવિવેક રહેતો હોય આપણામાં તો આપણે સહુ કોઈ પ્રયત્ન કરીએ, એમ સારો વિવેક શીખીએ, મહાત્મ્ય શીખીએ. ધર્માદાનું અનાદિક ન ગ્રહણ કરવા વિશે જેમને મોક્ષનો પૂરો ખપ હતો તેવા હરિભક્તો બીજા ભક્તો જેમ કહે તેમ કરતા હતા, પણ જેને મોક્ષનો પૂરો ખપ ન હોય અને તેઓ હરિભક્ત થઈ ગયા હોય તેઓ બીજા હરિભક્તોને રસોડે જ્યાં ત્યાં અન્ન ખાઈ લેવાની ભાવના રાખતા અને તેવા હરિભક્તો સત્સંગમાં રહે છતાં પણ તેમનું અંગ ક્યારેય વૃદ્ધિ પામતો નહીં. આ જે વિવેકની વાત છે ને એને સમજવા પ્રયત્ન કરજો હો, કારણ કે હરિભક્તો પોતાનું સીધું સામાન લઈને બધા આવતા હતા અને પોતે જ્યાં જ્યાં ઉતારો કર્યો હોય નદીના કિનારે, ગામના પાથરે કે ખરાવાડીમાં કે બીજે ત્રીજે ગાડા છોડ્યા હોય, એટલે પોતાના જે કંઈ પરિવાર હોય બે પાંચ માણસો એના પૂરતી રસોઈ કરી હોય, અને ઘણા બધા અવિવેકીને રસા સ્વાધ્યાય જઈને બે જય સ્વામિનારાયણ કે મહારાજે જય સ્વામિનારાયણ કીધા છે કે, અને મહારાજે મને કહ્યું છે કે જાઓ કે તમે એ ભક્તો પાસે કહેજો કે જમીન પરવારી ના જલ્દી જલ્દી સભામાં આવે ને અમારા દર્શન કરવા માટે આવે, અને અમારા અને સંતોના ભાવથી જય સ્વામિનારાયણ કહેજો, એટલે કે અમે આવ્યા છીએ, મહારાજે જય સ્વામિનારાયણ કહેવરાય એમ કરીને બે જાય, એટલે વગર પૂછે બે જાય જમવા. આવવા માટે મહારાજ કીધું છે કે કોઈનું પારખું અન્ન ન ખાવું એને જમ.
આવી બધી ઘણા બધા કુટે હોય, ઓછો સમય થતા હોય તે પેશલ જમવા માટે જ જતા હોય છે. આમાં હરિભક્તો હોય છે અને બીજા બધા બિન હરિભક્તો પણ હોય છે. એને સભામાં કથા વાર્તામાં બેસું એવો તો કોઈ વિવેક જ હોતો નથી. એવા હરિભક્તો પણ તિલક ચાંદલાવાળા ઘણા હોય છે અને કથા વાર્તા ચાલતી તો મારા બહાર ઊભા હોય, રાહ જોતા હોય ક્યારે રસોડું ચાલુ થાય છે. તેનામાં એટલો વિવેક હોતો નથી. આવા માણસો માટે પ્રભુ કહે છે કે પારકો અન્ન એને ખાવો નહીં. કેમ? તો પારકો અન્ન પોતાનું પુણ્ય હરી લે છે. જો કોઈને તો હોય જ નહીં પુણ્ય, પણ વરી કદાચ ક્યાંક ભૂલમાં થોડું ઘણું થઈ ગયું હોય તો એવું બધું હોયું જાય. જે લોકો યાત્રાની વિધિને જાણ્યા વિના યાત્રા કરે છે તેમને યાત્રાનું ફળ મળતું નથી. ચાહે એવી યાત્રા કરો ને, પણ હવે યાત્રાનું આપણે કંઈ એનો નિયમ વિધિ તો જાણ્યો નથી. સત્સંગી જીવનમાં વડનગર અને વિસનગરમાં બે સ્વરૂપે મહારાજે સભા કરી અને એમાં યાત્રાનું તીર્થનું મહાત્મ્ય ખૂબ સમજાવ્યું છે, વિવેક સમજાવ્યો છે. ઈર્ષાળુ, દંભી, કપટી, ક્રોધી, લોભી, રસાસ્વાદીઓ, કામી વગેરે વગેરેને કોઈ યાત્રાનું ફળ મળતું નથી. યાત્રામાં જઈને ભગવાનને ભગવાનના સંતનો અભાવ અવગુણ લેતો હોય તો એને યાત્રાનું ફળ કોઈ મળતું નથી. એ ખાલી શ્રમ જ છે. એને આવી બધી વિગત બતાવી છે. ખોટું બોલનારો, જૂઠું બોલનારો, યાત્રામાં જઈને ઘણા બધા જૂઠું બોલતા હોય, કારણ કે એને ખાવું પીવું હોય ને, એટલે માણસો જૂઠું બોલે. એની પાસે પૈસો હોય તોય જૂઠું બોલે, નારે ના બાપ મારી પાસે કાંઈ નથી, જો આવું ખોટું જૂઠું આવું બોલતા હોય, એને પણ યાત્રાનું ફળ કોઈ પણ પ્રકારનું મળતું નથી. માટે યાત્રા જેને કરવી હોય તેને યાત્રાનો વિધિ જાણવો. જે ઘડો ફૂટેલો ન હોય તેમાં પૂરું પાણી આવે છે, પરંતુ ગંગાનું પાણી હોય તો પણ ફૂટેલા ઘડામાં રહેતું નથી. થોડું કરીએ, આ બધા ફૂટેલા ઘડા કહેવાય. એમ હેતુનિષ્ઠ યાત્રા કરે ને એ ફૂટેલા ઘડા કહેવાય. ઈર્ષાથી કરે તો પણ ફૂટેલા ઘડા કહેવાય. ઘણા લોકો યાત્રા કરતા હોય પણ ઈર્ષાથી કરતા હોય, એકાદા બીજાને બતાવવા માટે કરતા હોય. તું એક વખત ગયો તો હું ચાર વખત ચાર ધામની યાત્રા કરી આવું એમ. આ બધા ફૂટેલા ઘડા એટલે એમાં ગંગાજળ નાખો તોય ન રહે. જેટલા બુદ્ધિમાન હરિભક્તો છે તેઓ યાત્રાનું સંપૂર્ણ ફળ મેળવવામાં કુશળ હોય છે, તેથી તેઓ ક્યારેય સંતો, ગુરુ, ભગવાનનું મંદિર, તેમની કોઈ પણ વસ્તુ કે પદાર્થને ભોગવાનો મનમાં ક્યારેય પણ સંકલ્પ કરતા નથી. આવી જેની નિર્મળ બુદ્ધિ હોય છે તે બધા સંતો, ગુરુ અને ભગવાનના મંદિરનો ઉપકાર કરવાની મનમાં શુદ્ધ ભાવના રાખે છે, પણ એને શોષણ કરવા માટેનો સંકલ્પ પણ કરતા નથી. એવા જે શુદ્ધમતીવાળા હરિભક્તો છે તે આ સત્સંગમાં દિન પ્રતિદિન વૃદ્ધિને પામે છે. હરિભક્તો જ્યારે સેવા કરતા હોય છે ત્યારે ગુરુ અથવા સંત રાજી થઈને જો કાંઈક ભગવાનનો પ્રસાદ આપે તો ત્યારે તેને ઘણા આદરથી તે લેતા હોય છે અને લેવો. અમહિમા અધર્મનું દ્વાર છે. હરિભક્તો પરસ્પર એકાદા બીજાની મોટપ કહેતા રહે તો તેને લીધે હરિભક્તો એકાદા બીજાની ઈર્ષા કરતા નથી. એક હરિભક્ત બીજા હરિભક્તની મોટાઈ જેટલી કહે છે તેટલી તે મોટાઈ પામે છે ને, તેમ કર્યા સિવાય કોઈને મોટાઈ મળતી નથી. પોતે હરિભક્ત થઈને બીજા હરિભક્તોને સાથે જેટલો મન મેળવીને ન રહે તો તેમાં તેટલો અધર્મ વંશ આવીને પ્રવેશ કરી જાય છે. જેને હરિભક્તોની અરુચિ રહેતી હોય તે તો તે અરુચિ અધર્મને પ્રવેશનું દ્વાર બની જાય છે, અને હરિભક્તોમાં જેટલી વધારે રુચિ રહે છે તેટલું અધર્મનું દ્વાર તેનાથી બંધ રહે છે. જેને સત્સંગ ઉપર જેટલી અરુચિ રહેતી હોય તેટલો તેને અધર્મવંશી દેખો, અને જેને સત્સંગ ઉપર જેટલી વધારે રુચિ રહેતી હોય
તેટલો તેને ધર્મવંશી દેખવો બ્રાહ્મણથી લઈને શુદ્ર પર્યંતના માણસને જે બુદ્ધિશાળી છે તે પારખી લેશે. સંતો જ્યારે સત્સંગમાં ફરતા હોય છે ત્યારે હરિભક્તોના હિતને માટે આવી બધી વાતો રાત દિવસ કરતા હોય છે. જેમ ઘણી જાતના પકવાનો હોય ને વિવિધ પ્રકારના મેવાઓ હોય તે રીતે સંતો પણ આવી વિવિધ પ્રકારની વાતો બધા વિષય ઉપર કરતા હોય છે. જેમ ઘરેણા અને વસ્ત્ર બહુ પ્રકારના હોય છે તેનું વર્ણન કરે પાર આવતો નથી. જેમ માણેક મોતી અને હીરા વગેરે અપાર ઝવેરાત હોય છે અને જેમ લોકોને પ્રીતિ ઉપજાવનારા ઘણી જાતના રાગ રંગ હોય છે તે રીતે સંતોની વાતો પણ વિવિધ પ્રકારની હોય છે અને તેમાં રસ પણ વિવિધ પ્રકારનો રહ્યો હોય છે. સંતોએ કહેલી વાતોમાં જ્યારે મુમુક્ષુઓ રુચિ કરે છે ત્યારે તેમને મોક્ષરૂપ ફળ મળે છે ને સંતોની કલ્યાણકારી વાત સિવાયની બીજી બાબતમાં તો જેટલી રુચિ કરે છે તેટલું તેને વારંવાર ભવસાગરમાં ભટકવાનું રહે છે. સંતોની કલ્યાણકારી વાત સિવાય બીજી વાતમાં તો આવું ફળ રહ્યું છે. ઉપર કહેલી બંને પ્રકારની વાતના અલગ અલગ ફળ સાક્ષાત બતાવી દીધા છે. જેટલા ધર્મવંશી લોકો હોય છે તેઓ મોક્ષરૂપી ફળને ચાહે છે. જગતમાં જે અધર્મવંશી મનુષ્ય છે તેઓ તો મોક્ષ સિવાયના બીજા વિષયરૂપ ફળને મેળવવા માટે તત્પર થઈને મહેનત કરે છે. પછી તો તેઓ જન્મ મરણ જમપુરીને લખચોરાશીમાં ભટકતા રહે છે. તેઓ દુઃખથી ઝૂરી ઝૂરીને મરે છે તો પણ પોતાની કુબુદ્ધિ છોડતા નથી. જે ધર્મવંશી મનુષ્ય છે તે અધર્મવંશીના દુઃખને દેખે છે પછી તેટલા તેમને ધર્મવંશી મનુષ્ય જાણવા ભગવાન સંત લોકમર્યાદા નીતિશાસ્ત્ર અને રાજા તે બધાનો જે ડર નથી તેવા લોકોને અધર્મવંશી જાણવા માણસને મારી નાખે ત્યાં સુધી પણ જેના મનમાં જરાય ત્રાસ ન થતો હોય તેવા અપાર અધર્મવંશીઓને દેખીને તે સમયે ધર્મવંશી રાજા તેવા દુષ્ટ લોકોને કેદમાં કરી તેના ગુણ દોષની ઘણીવાર તપાસ કરે છે. તે પૂરી રીતે તપાસ કર્યા સિવાય ધર્મવંશી રાજા મનુષ્યની હત્યા કરતા નથી. જગતમાં લોકો પણ રાજાની રીત ઉપર રાજાની ઉપર અપવાદ મૂક્યા સિવાય ક્યારે રહેતા નથી. એટલે તે રાજા પોતાના ઉપર કોઈ પણ જાતનો અપવાદ ન આવે તે રીતે અપરાધનો નિર્ણય કરે છે. તે નિર્ણય પણ કોઈ એક વ્યક્તિ નથી કરતી, આવો તે વિવેક રાખે છે. અને તેવા નીતિવાળા રાજાને આ લોક કે પરલોકમાં ક્યારેય કોઈ બાધ આવતો નથી. આવો નિર્બાધ નિર્ણય કરીને હત્યારા માણસને લોકોમાં જાહેર કરી દે છે અને પછી જ તે રાજા ગુનેગારને ફાંસી અપાવે છે. જેટલા અધર્મવંશીઓ છે તે બધા મનમાં ફાંસીના ડરથી અતિશય ડરતા રહે છે પણ તેમને પાપનો ડર રહેતો નથી. જે પ્રજાને સુખી કરે છે તે જ રાજા સાચા રૂપમાં રાજા કહેવાય છે અને જે પ્રજાને દુઃખી કરે છે તેઓ તો ભૂમિના ભાર રૂપ ગણાય છે. જે સાચા ગુરુ અને સાચા સંતો છે તે માનવોને સદબુદ્ધિ આપતા રહે છે. તેથી તેઓ તો માતા પિતા કરતાં પણ અધિક ઉપકારી કહેવાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના 1119 પૂર્વમાં શ્રીહરિએ ધર્મવંશી અને અધર્મવંશીના લક્ષણ અને તેના ફળ કહ્યા.
એ નામે પાંચમો તરંગ સમાપ્ત થયો.